नागवल्लभ प्रेम स्वरूप बाद अन्य संतोना नामे पण जमीन के मिलकतो थई होवाना सरकारी दस्तावेजो सामे आव्या छे। नवसारीना जय नारायण चंदुभाई उर्फे आनंद स्वरूप गुरुस्वामी, सोखड़ाना ज्ञान स्वरूप दास स्वामी, साधु हरिवंदन दास, साधु धर्मजीवन दास नामे पण जमीन के मिलकत होवानी माहिती सामे आवी छे। संत हरिसौरभ दास अने वल्लभदास गुरुना बैंक खातानी माहितीना पुरावा मळ्या छे अने बन्ने संतोना बैंक खातानी ट्रांजेक्शन थता होय तेवा स्क्रीनशॉट वायरल थया छे। सोखड़ा जमीन विवाद मामले प्रबोध स्वामी जूथना नटुभाई चौहाने स्फोटक निवेदन आप्यु छे। संतोए शिक्षा पत्रीनु उल्लंघन कर्यु होवाथी तमने संत पद परथी दूर करवानी मांग करी। सत्संगीओनु कहेवुं छे के सोखड़ाना हरिप्रसादजीना ब्रह्मलीन थया पछी सात जिल्ला संतोए संस्थाने दानमां आपेली जमीन पोताना नामे करी लीधी छे। कोई पण व्यक्ति जमीन दान आपवानी होय ते संस्थाना नाम पर दान आपे। तेमने त्यागवल्लभ स्वामी, प्रेम स्वामी अने बीजा आनंद स्वरूप स्वामी नामना संत छे, बीजा धर्मजीवन स्वामी नामना संत छे, ए लोको पोताना नाम पर जमीन कर दीधी छे। अमने शिक्षापति स्वामीनारायण भगवान जे 225 वर्ष पहला शिक्षापति लखी छे एनुं अमने देखीती रीते अमने जाणी जोईने उल्लंघन कर्युं छे। एटले अमने शिक्षापतिनो पण शिक्षापतिनो नियमनो उल्लंघन कर्यो एना विषे पण अमने अमने एमनी साथे वांधो छे। तो आ तरफ राजकोट में प्रबुद्ध स्वामी जूथना सत्संगीओए त्याग वल्लभ स्वामी पर गंभीर आक्षेप कर्या छे। आत्मीय कॉलेज ना एक बाद एक विवाद सामे आवी रह्या छे, त्यारे हवे पगार न थतो होवानो पण विवाद सामे आवी रह्यो छे। हाल आपणी साथे अहींया प्रोफेसर छे, શું આખો વિવાદ છે? સર હું પ્રોફેસર નથી, હું તો ખાલી ભક્ત જ છું, બરાબર છે, પણ હું એટલું કહી શકું કે આ ત્યાગ વલ્લભ સ્વામી 1986 માં જ્યારે અહીંયા રાજકોટમાં આવ્યા, બરાબર છે, ત્યારથી અમારા ઘરે એક વર્ષ રહેલા અને પછી આ યોગીધામ આખું સંકુલ થયું, બરાબર છે, અને અત્યારના અમે ખાલી એટલી જ વાત છે કે અમે પ્રબોધ સ્વામીને ફોલો કરીએ છીએ, બરાબર છે, તો એ સામે એમને જે પણ અંગત પ્રોબ્લેમ હોય સર, એટલે અને જે આ વસ્તુ બહાર આવ્યું છે આખું કૌભાંડ, એ અમને કાંઈ ખબર નથી જમીનનું, પણ અમે લોકો નિર્દોષ છીએ, બરાબર છે, પણ આ જે પણ થઈ રહ્યું છે એ ખોટું થઈ રહ્યું છે અત્યારના। ખાસ જે છે સાધુઓના નામમાં એકાઉન્ટમાં જે પૈસા હતા એ કટ થતા, આખી વિગત શું? જો કે મને બહુ ડિટેલમાં ખ્યાલ નથી, પણ જે અમુક અમુક લોકો જે છે ગ્રુપની અંદર કે છે એ લોકોના સેલરી જમા થતા અને ત્યાંથી એ લોકોએ સેવાની ભાવનાથી એક રિફંડ બેક કરેલા હોય જે તે વખતે, તો ત્યારે બધા સારી એક ભાવનાથી અને સેવાની ભાવનાથી જોડાયેલા હોય। હરિપ્રસાદ સ્વામી જ્યારે સ્વધામ પધાર્યા ત્યારબાદ આ બધી વસ્તુનું બધું ધીમે ધીમે આવ્યું અને જ્યારે ન્યૂઝમાં આવ્યું ત્યારે જ મોટાભાગના લોકોને ખ્યાલ આવ્યું કે ખરેખર અંદર લેવલે બધું આ થઈ રહ્યું હતું। ખાસ કેટલી લાગણી દુભાતી હોય છે જ્યારે આવી બધું પ્રકરણ? કે હરિપ્રસાદ સ્વામીએ આજે હજારો પરિવાર છે એનો સુખિયા કર્યા છે કે આત્મીયતા અને સુહૃદ ભાવની ભાવના, એટલે આજે જે સત્સંગ સમાજ છે આખું એક આધ્યાત્મિક રીતે જોડાયેલો હોય છે, એટલે જ્યારે એ લોકોનું ક્યારેય આવું દ્રષ્ટિએ નજર પણ ના હોય અને જ્યારે આવું બને ત્યારે એક સ્વાભાવિક વસ્તુ છે કે એક દુઃખ ખૂબ બધાને અનુભવાય। ખાસ કરીને શું કહેશો આજે ત્યાગ વલ્લભ સ્વામી સામે ફરિયાદ દાખલ થઈ છે, પગાર પણ કંઈક જે પૈસા છે કપાણા એ આખી વિગત શું છે? એટલે ઘણા બધા અમારા સાધક બહેનો છે કે એના ધ્યાન બહાર એ લોકોના ખાતા ખોલવામાં આવ્યા હતા અને સેલેરી જે છે એના ખાતામાં જમા થતી અને એ લોકોના સાધક બહેનો એટીએમની એ લોકો પાસે રાખતા અને એવી રીતે પૈસા ઉપાડી જતા કે જે ખોટી રીતે નીતિ વિરુદ્ધ કાર્ય હતું એવું ન હોવું જોઈએ। મારી સાથે પણ છેલ્લા શરૂઆતના 3 વર્ષ મને કોઈ સેલેરી નહોતી આપવામાં આવી અને છેલ્લા 3 વર્ષ એ લોકોએ મારી સેલેરી પણ હાફ કરી દીધેલી હતી, મેં રજૂઆત પણ કરેલી હતી પણ એનું કોઈ એ લોકોએ નિરાકરણ નથી આપ્યું, એટલે હવે લીગલ વેમાં હું પણ આગળ જવાનો છું। ખાસ કેટલા રૂપિયાની તમારી સાથે છેતરપિંડી થઈ? એટલે છેલ્લા આટલા છેલ્લા 3 વર્ષની સેલેરી અને મારી પાસે લોન પેઠે જે ટ્રસ્ટમાં એ લોકોએ પૈસા લીધેલા ચેક પેઠે એ બધું જોતા 30-35 લાખનું એ લોકોએ મારી સાથે આવું ખોટું કર્યું છે। ટોટલ કેટલા લોકો છે જેની સાથે આ રીતના છેતરપિંડી થઈ છે? અત્યાર સુધીમાં છેલ્લા 2 વર્ષમાં એ લોકોએ 1.5 વર્ષમાં 30-35 ટીચિંગ નોન ટીચિંગ કર્મચારીઓને વિના કારણે રજા આપી દીધી અને એનો એ લોકો સાથે અન્યાય કર્યો છે। હવે કેવો તમે આગળની જે કાર્યવાહી છે કેવી હશે, કેવો આક્રોશ છે? પોલીસ પોતાની તપાસ ચાલુ રાખી છે, એના પાસે બધા પુરાવા અને પ્રૂફ પણ છે અને કોર્ટમાં પણ આ કેસ ચાલી રહ્યો છે, અમે આશા કરીએ છીએ કે બધાને પ્રોપર ન્યાય મળે અને સત્યનો વિજય થાય। ચોક્કસથી હાલ જે છે વધુ એક વિવાદ સામે આવ્યો છે, આમાં જે છે 30-35 લાખ રૂપિયાની જે છેતરપિંડી થયા હોવાનો પણ આક્ષેપ છે, તો સાથે જે છે આગામી સમયમાં આ મામલે કાનૂની લડત આપશે તેવું પણ અહીંના જે ભાવકો સેવકો અને જે છે જે કર્મચારીઓ છે તેઓ આક્ષેપ કરી રહ્યા છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ।